નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારબાદ હવે વડોદરા મહાનગરપાલિકા સાથે અન્ય મહાનગરપાલિકાઓને મદદ લઈને વડોદરાના ઠેઠે જે વિસ્તારો છે ત્યાં સાફ સફાઈ કરવાનું અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. વાત કરીએ તો વડોદરા શહેરના જે ઇન્દિરા નગર જે છે વિશ્વમંત્રી નદીની નજીક આવેલું છે ત્યાં હાલ રોબોટ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે. હાલ જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ અને ત્યારબાદ જે દરેક જગ્યા ઉપર ઠેરઠેર પાણી ભરાયા હતા અને તે જે તમામ જગ્યા ઉપર આ સાફ સફાઈ કરવાનું અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે વડોદરા શહેરના આ ઇન્દિરા નગર જે આવેલું છે કે વિશ્વમંદિર નદીના કિનારે ત્યાં રોબોટ મારફતે એટલે કે આ જેસીબી એક મારફતે આ સાફ સફાઈ કરવામાં આવી રહી છે. આપ જુઓ કે ખૂબ જે ગંદકી છે ઠેરઠેર સાફ કરવામાં આવી રહી છે. ચોક્કસથી કહી શકાય કે સતત જે વડોદરા શહેરમાં પૂરની તારાજી સર્જાઈ હતી ને પૂરના પાણી ઓસર્યા બાદ હવે દરેક જગ્યા ઉપર આ જ પ્રકારે આધુનિક મશીન એટલે કે રોબોટ દ્વારા આ પ્રકારે સાફ સફાઈ કરવામાં આવી રહી છે. કોઈ પણ જગ્યાએ રોગચાળો ફાટી ના નીકળે તેની કાળજી વડોદરા મહાનગરપાલિકા રાખી રહ્યું છે અને હાલ સતત આ પ્રકારે કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાથે અન્ય મહાનગરપાલિકાની મદદ લઈ ઠેઠેર જે પૂરના પાણી ભરાયા હતા જે જગ્યા ઉપર ત્યાં આ પ્રકારે સતત મહેનતથી આ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે. આપ જુઓ છો કે ઇન્દિરા નગર આ જે મશીન છે મશીનનું નામ છે એ રોબોટ છે. એટલે ચોક્કસથી કહી શકાય કે આ મશીનનું નામ રોબોટ રાખવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા. અને જેસીબી મશીન આ એક પ્રકારનું રોબોટ મશીન જ કહેવામાં આવે છે અને તેને લઈને જ આ જુઓ કે ચોક્કસથી કહી શકાય કે મશીન દ્વારા હવે સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ચોક્કસથી વડોદરામાં હવે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ અને ત્યારબાદ જે ઠેરઠેર ગંદકી સામ્રાજ્ય જોવા મળતું હતું ને ત્યાં હવે સાફ સફાઈનું અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે ચોક્કસથી જે પ્રકારે વડોદરા શહેરની જે પરિસ્થિતિ સર્જાઈ છે અને તેને લઈને જ હવે ઠેક ઠેકાણે આ ગંદકી દરેક જગ્યા ઉપર આ પ્રકારે મશીની દ્વારા આ છે મશીનથી જ દરેક જગ્યા ઉપર સાફ સફાઈ કરવામાં આવી રહી છે. આપણી સાથે એના અધિકારી છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, કઈ જગ્યાને સેને હશે કયા મશીન દ્વારા કામગીરી આપણે રોબોટ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેસીબી નું મશીન છે અને આગળ જે આ દાખલામાં અંદર આવી શકે એવું મશીન ની જગ્યા નથી એટલા માટે નાનું મશીન આપણે મંગાવવામાં આવ્યું છે. રોબોટ જ કે છે આને તો બિલકુલ. આપ જુઓ કે આ મશીન એટલે કે રોબોટ દ્વારા અત્યારે સાફ સફાઈ ઇન્દિરા નગરમાં શરૂ કરવામાં આવી છે. ચોક્કસથી કહી શકાય કે વડોદરાની જે પરિસ્થિતિ હતી ને ત્યારબાદ જુઓ કે આ ઇન્દિરા નગરમાં જે પ્રકારે ગંદકી હતી અને તેને સાફ સફાઈ કરવાની હવે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને છેક આ નીચાણવાળો વિસ્તાર છે કે સૌથી પહેલા અહીંયા પાણી ભરાવવાની સમસ્યા સામે આવી હતી તેને લઈને હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇન્દિરા નગર છે તે ત્યાં રોબોટ મશીન દ્વારા આ સાફ સફાઈ કરવામાં આવી હતી.